ગઈકાલે આપણે પાસ્કલનો નિયમ જોયો હતો. હવે એ પાસ્કલના નિયમ પરથી તેના ઉપયોગો જોવાના છે. શું જોવાના છે? ઉપયોગ. એટલે પાસ્કલનો પહેલો ઉપયોગ છે જેનું નામ છે હાઇડ્રોલિક લિફ્ટ. શું છે? હાઇડ્રોલિક લિફ્ટ. એટલે અલ્ટિમેટલી એવું જ કહી શકાય કે હાઇડ્રોલિક જેક, જે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે ભાઈ કોઈ પણ ગાડીને ઊંચી કરવી હોય તો આપણે નીચે આ જેક નાખી અને આવી રીતે ઊંચું કરીએ છીએ તો ગાડી ઊંચી થઈ જાય છે, તો બસ એ જ વસ્તુ સમજવાની છે. પણ અહીં આપણે હાઇડ્રોલિક લિફ્ટના ફોર્મમાં એ લોકોએ સમજાયેલું છે, બરાબર. એટલે સૌ પ્રથમ હું રફ સ્કેચ દોરવાનો પ્રયત્ન કરું છું, એટલે જે ફિગર છે એ દોરવાનો પ્રયત્ન કરું છું. ફિગરની અંદર ઓરિજિનલ ફિગર તમને પછી મળી જશે. અહીંથી આ બંધ નથી, આ ખુલ્લું છે. ઓકે, આવી રીતે બે પદાર્થ, બે પાત્ર છે એવું સમજી શકો તમે સમજવા માટે. હા, પણ બંને પાત્રને જોઈને તમને એવી સમજણ પડશે કે આની સાઇઝ, એટલે કે આનું ક્ષેત્રફળ વધારે છે, આનું ક્ષેત્રફળ ઓછું છે. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લોજિક છે હાઇડ્રોલિક લિફ્ટમાં અથવા હાઇડ્રોલિક જેકમાં, બરાબર. પછી એમ સમજો કે આના ઉપર આવી રીતે એક એવું આખું રબરનું અથવા તો એક એવું શીટ અથવા એવું મૂકેલું છે કે જેના દ્વારા આપણે પિસ્ટન લગાવી શકીએ અથવા લીવર. આ એક પિસ્ટન છે, આજે શું છે, આજે દોરીએ શું છે, પિસ્ટન, જે દબાવવા માટે કામ લાગશે. અને એ દબાવવા માટે જે ફોર્સ આપવાનો છે આપણે, આ જે મેં દોરીને હાથા જેવું, એ છે લીવર. એટલે એને તમારે અહીંથી પકડીને દબાવવાનું છે. એટલે કોમન સેન્સ છે કે આ દબાવશો એટલે આજે આના દ્વારા આ ફોર્સ નીચે તરફ લાગશે અને એ ફોર્સને આપણે F1 કહીએ અને આનું જે આ પાત્રનું ક્ષેત્રફળ છે એને A1 કહીએ. આ ફોર્સ નીચે લાગશે એટલે આ જે પિસ્ટન છે ને, આ જે પિસ્ટન છે એ નીચે ધકેલાશે, એટલે પાણીને નીચે ધકેલશે. એ પાણીનો ધક્કો અહીં વાગશે, એટલે અહીં ક્યાં તરફ બળ લાગશે, ઉપર તરફ. એટલે અહીં જે બળ લાગશે એને આપણે શું કહીશું, F2 કહીશું, બરાબર. હવે શું કરીએ, બીજું એક પિસ્ટન એ લગાવીએ. આ પાણીનો જે ધક્કો વાગશે ને, પાણીનું બળ, એ આ પિસ્ટનને લાગશે અને પિસ્ટન ઉપર એક સ્ટેન્ડ બનાવી એના ઉપર આપણે એક ગાડી ગોઠવી દઈએ. આ એક ફોર વ્હીલર છે જેના ઉપર મૂકેલી છે, એક આખો એક બેઝ બનાવેલું છે અને આ પાછું તમારું પિસ્ટન છે, બરાબર. એટલે આ પ્રવાહી છે, પછી આ જે બનાવ્યું એ પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ કે જેના ઉપર ગાડી મૂકેલી છે. હવે કન્સેપ્ટ એવો છે કે તમારા હાથથી તમે આમ દબાવશો એટલે કે નીચે તરફ બળ આપશો, એટલે પિસ્ટનનું દ્વારા બળ પાણીને લાગશે, એ પાણી ધક્કો મારી અને અહીંથી ઉપર તરફ, એટલે કે ઉપર તરફ બળ લાગશે, એટલે આ પિસ્ટન ઉપર જશે. આ પિસ્ટન ઉપર જાય એના જોડે જે પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ ઉપર જે ગાડી એ પણ કેવી જશે, ઉપર જશે. એટલે એ લિફ્ટ થયું કહેવાય. શું કહેવાય? લિફ્ટ થયું કહેવાય, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. એટલે આ હતું તમારું હાઇડ્રોલિક લિફ્ટ, કે કેવી રીતે ગાડીને લિફ્ટ કરી શકાય હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા. હાઇડ્રોલિક, હાઇડ્રો શબ્દ કેમ છે, કારણ કે પાણીના રિલેટેડ છે, પાણીનો યુઝ કરેલો છે એટલા માટે હાઇડ્રોલિક છે. એટલે આને કહેવાશે હાઇડ્રોલિક લિફ્ટ. હવે આપણો ક્વેશ્ચન એ છે કે આવું કેવી રીતે થઈ જાય, મતલબ નોર્મલ હ્યુમન, તમે કહું આને ખાલી આમ દબાઈએ તો આખી ગાડી, મે બી ગાડીનું વજન 800 કિલો, 1000 કિલો હશે, જે કિલો હોય, એ આખી ઊંચી થઈ જાય એવું કેમ, એવું શું રીઝન છે? એનું સૌથી મોટું રીઝન છે આ, આપણે એવું સાબિત પણ કરી શકીશું અત્યારે, આ રીઝન છે. આ રીઝનનો મતલબ એવો થયો કે A2 એટલે કે આનું ક્ષેત્રફળ, અહીં લખ્યું નથી, લખી લઈએ, આનું ક્ષેત્રફળ મોટું છે કમ્પેર ટુ ધીસ, એટલે A2 ઇઝ મચ ગ્રેટર ધેન A1. હવે આપણે પાસ્કલનો નિયમ જોઈએ. પાસ્કલના નિયમમાં શું કીધેલું કે ભાઈ ગુરુત્વાકર્ષણની અસર અવગણવામાં આવે તો અદબનીય તરલમાં દરેક સપાટી પર લાગતું દબાણ કેવું છે, સરખું, એવું આપણે સાબિત કરી ચૂક્યા છે. તો બંનેનું દબાણ લઈ લઈએ, ચલો P1 બરાબર F1 બાય A1, આનું દબાણ લઈએ. એવી રીતે આનું પણ દબાણ લઈએ, P2 બરાબર F2 બાય A2.
બે દબાણ લખી દીધા, બંને દબાણ સરખા છે એવું પાસ્કલ એ કીધું, તો સરખાઈ દઈએ. એફ વન બાય એ વન, એફ ટુ બાય એટ, બરાબર. સૂત્રનો કરતાં એફ ટુને બનાવીએ, કારણ કે આપણે જોવું છે કે એફ ટુ કેવું છે કે જેથી કરીને આટલું ઊંચું થઈ જાય. તો એફ ટુના સૂત્રનો કરતાં બનાવીએ તો એ ટુ છે ને આ બાજુ ઉપર જતું રહેશે, તો એફ વન એ ટુ ભાગ્યા એ વન. હવે અહીં ઓબ્ઝર્વ કરવાનું તમારે કે એ ટુ ઇઝ મચ લાર્જર દેન એ વન, બીજો કોઈ લોજિક છે જ નહીં, કે આનું ક્ષેત્રફળ મોટું છે એટલે તમે વિચારો કે આ વધારે છે અને આ ઓછું છે, એટલે એ વન ઓછું છે એ ટુ વધારે, તો એ ટુ વધે તો એફ ટુ વધે, તો માટે એફ ટુ ઇઝ મચ ગ્રેટર દેન એફ વન. એટલે એ ટુ વધારે હોવાના કારણે એફ ટુ પણ વધી જશે, એટલે તમે ઓછા બળ વડે, કારણ કે અહીં તમે જે બળ આપો છો એનું નામ શું છે, એફ વન, એટલે શું બોલી શકાય, ઓછા બળ વડે તમે વધુ બળ ઉત્પન્ન કરી શકો છો, ઓછા બળ વડે તમે વધુ બળ ઉત્પન્ન કરી શકો છો. એટલે અહીં તમારું બળ એફ વન ઓછું છે, એફ ટુ કેવું છે, ખૂબ જ વધારે, બરાબર. સો આ હતી આ થિયરી, એટલે કે પહેલી થિયરી હાઇડ્રોલિક લિફ્ટ. હવે હું તને ઓરિજિનલી તમને લોકો નોટમાંથી બતાવું તો તમને થોડો વધારે પણ આઈડિયા આવે, બરાબર, જરૂરી છે એટલા માટે. જો આ ઓફિશિયલ ફિગર જે એક્યુરેટ ફિગર છે, શાંતિથી દોડવી પડે. હાઇડ્રોલિક લિફ્ટ, આ લીવર છે, આ તમે પિસ્ટન જોડેલું છે, પિસ્ટન ધક્કો મારી શકાય, એફ વન બળ નીચે તરફ લાગે, આનું ક્ષેત્રફળ એ વન, આનું એ ટુ, પાણી દ્વારા બળ ઉપર દિશા, પિસ્ટન ઉપર જશે, એટલે સ્કૂલ વેન બતાવેલી છે અથવા કોઈ પણ ગાડી એ પણ કેવી જશે, અપ જશે, બરાબર. એટલે આ તમે ફિગર તમે જોઈ શકો છો. જો અહીં થિયરી પણ છે કે ભાઈ અહીં એવું લખી શકાય પી વન પી ટુ, પણ દબાણ સમાન હોય છે એટલે પી વન પી ટુ અને પી વન બરાબર પી ટુ, બરાબર. બંને જો મેં કીધું એમ એ ટુ ઇઝ મચ ગ્રેટર દેન એ વન, સરખાયા તો આપણને સૂત્ર આવ્યું એફ ટુ બરાબર એફ વન એ ટુ બાય એ વન, એ ટુ વધારે એફ ટુ વધારે થાય, એ પણ અહીં કહી દીધું છેલ્લે, કે જેથી કહી શકાય કે ઓછા પ્રયત્ન બળ એફ વન વડે મોટા પ્રમાણમાં એફ ટુ બળ ઉત્પન્ન કરી શકાય. ઓકે, ચલો, એટલે આ હતું હાઇડ્રોલિક લિફ્ટ. હવે બીજી બે ફિગર એવી છે કે જે દોરવા જઈશું તો ટાઈમ રહેશે, એના કરતાં બેટર છે ડાયરેક્ટ આમાંથી બતાવું છું. બીજો ઉપયોગ છે પાસ્કલનો, એ છે હાઇડ્રોલિક બ્રેક. હાઇડ્રોલિક બ્રેક તમે ઘણીવાર એવો શબ્દ સાંભળ્યો હશે બાઇકની અંદર, એ છે ડિસ્ક બ્રેક, બરાબર. બે ડિસ્ક હોય અને એના દ્વારા બ્રેક લાગે, અહીં પણ એ પ્રમાણે હાઇડ્રોલિક બ્રેક યુઝ કરેલો છે. હાઇડ્રોલિક બ્રેકની એકચ્યુઅલી ફિગર આ છે, આ પણ ચોપડી પ્રમાણે, પણ મેં એક ફિગર દોરી છે કે જે સમજાવવા માટે તમને લોકો કદાચ થોડો વધારે આઈડિયા આવે. હવે જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, આ જે છે ને પૈડું છે, આ વ્હીલ છે, પછી આ જે તમે આ જે દેખાય છે ને એમાં તમારો પગ છે, આ જે ભાગ છે ને અહીં અહીં તમારો પગ છે. જ્યારે તમે આ પગથી દબાવો છો એટલે નીચે તરફ બળ આપશો, હા નીચે તરફ બળ આપશો, તો જેવું બ્રેક મારો છો, આ બ્રેક મારવાની વાત છે, જેવું તમે બ્રેક મારો છો એટલે કે બળ આપો છો પેડલ ઉપર, તો શું થશે, આ જે બ્રેક શૂઝ છે ને, બ્રેક શૂઝ એ આ દિશામાં ગતિ કરશે, એટલે આ બાજુનું જે બ્રેક શૂઝ છે એ આમ જશે અને આ બાજુનું જે બ્રેક શૂઝ છે આમ જશે, એટલે એ શું કરશે, જેટલું તમે દબાવશો ને, ફાસ્ટ દબાવો કે ધીમે દબાવો, એ વ્હીલને અડશે, એ વ્હીલ જે ફરતું હશે એને અડશે, અડશે એટલે કોમન સેન્સ છે, એની ગતિ ધીમી પડી જશે, એટલે પૈડું તમારું ધીમે સ્થિર થઈ જશે. એટલે એ બ્રેક શૂઝ જ્યારે તમે દબાણ કરો છો ત્યારે એ બાઉન્ડ આમ હોય છે ફિલહાલ, અને પછી જેવું તમે કહો પોળું થશે આ રીતે અને અહીં અડશે, જેવું તમે બ્રેક લઈ લેશો ને એ પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે, બરાબર. હવે એ જ વસ્તુ આપણે આ ફિગરથી સમજીએ કંઈક અલગ વેજ. ચલો ધ્યાનથી જોજો. ઓકે, સૌથી પહેલાં તમને બધાને એવી ખબર હશે કે ઘણીવાર ખબર છે ફોર વ્હીલરની અંદર બ્રેક ઓઇલ પણ હોય, અથવા તમે સાંભળ્યું ના હોય તો શું હોય, બ્રેક ઓઇલ. તો જો એ શું છે, તો આ જે છે ને એ કારનું અંદરનો બ્રેક પેડલ છે, મતલબ તમે ગાડીમાં બેઠા હોઈએ ફોર વ્હીલરમાં, એમાં નીચે જ્યારે તમારે બ્રેક મારવાની હોય ને એ પેડલ છે, જેવું તમે આ દબાવો છો તો અંદર શું થાય છે એ આપણે જોવાનું છે. ગાડીને બ્રેક તો લાગે છે પણ કેવી રીતે, તો જો આ જે ચેમ્બર દેખાય ને મેઇન પિસ્ટન, આ આ પિસ્ટન છે, આ જ્યારે તમે ધક્કો મારશો ને ત્યારે ધક્કા દ્વારા અંદર જશે, એટલે પેલું તમારું જે ઓઇલ ભરેલું છે આની અંદર પ્રવાહી તરીકે ઓઇલ ભરેલું, એ દબાણ ઉત્પન્ન કરશે નીચે તરફ, બરાબર. આ નીચે શું છે, તો જો આ માસ્ટર સિલિન્ડર કહેવાય, આટલું જે પોર્શન છે એ શું છે, માસ્ટર સિલિન્ડર, આ પિસ્ટન છે, આ ઓઇલ છે. જેવું તમે પેડલ દબાવો છો ઓઇલ દબાણ અનુભવી નીચે તરફ જશે,
અને નીચે તરફ જશે તો અહીં એક સ્પ્રિંગ લગાડેલી છે, બરાબર. અને આ તો સેન્ટર ઓફ માસ બતાવ્યું છે, તમને યાદ છે દ્રવ્યમાન કેન્દ્ર, કે ભાઈ આનું ટાયરનું દ્રવ્યમાન કેન્દ્ર બતાવેલું છે. પછી આ છે બ્રેક શૂઝ, હવે ધ્યાનથી જોજો, આ જે છે ને આ એ પૈડું છે, છેલ્લું બતાવેલું છે એ વ્હીલ છે, અને આ જે છે બ્રેક શૂઝ છે, જે તમને ઉપર બતાવે ને બ્રેક શૂઝ એ જ, બરાબર. જેવું તમે આ દબાણ થાય છે એ બ્રેક શૂઝ પહોળા થશે, એટલે સ્પ્રિંગ ખેંચાશે, એમ સમજો કે સ્પ્રિંગ આવી રીતે છે. જેવી તમે બ્રેક દબાવશો એટલે બ્રેક મારશો ઉપરથી તો ઓઇલ દ્વારા દબાણ અનુભવી સ્પ્રિંગ ખેંચાશે, અને જે બ્રેક શૂઝ છે એ પણ દૂર જશે, દૂર જઈને ટાયરને અડશે, એટલે ટાયર તમારું સ્લો પડશે. જેવું તમે બ્રેક પાછી લઈ લો છો તો ઓઇલનું દબાણ ઘટી જશે અને સ્પ્રિંગ પાછી નોર્મલ પોઝિશન પર આવી જશે અને બ્રેક શૂઝ પણ નોર્મલ પોઝિશનમાં આવી જશે. એટલે આવી રીતે બ્રેક લાગતી હોય છે, બરાબર. જો લખ્યું છે કે વાહન ચાલક બ્રેક પેડલ પર થોડું બળ લગાડે છે ત્યારે માસ્ટર પિસ્ટન અને માસ્ટર સિલિન્ડરમાં ધકેલાય છે, આથી ઉદ્ભવતું દબાણ બ્રેક ઓઇલ મારફતે ઘટ્યા વિના મોટા ક્ષેત્રફળ પિસ્ટન પર લાગુ પડે છે. આથી પિસ્ટન પર મોટું બળ લાગે છે જે બ્રેક શૂઝને ધકેલી, મેં કીધું બ્રેક શૂઝને ધકેલે, બ્રેક લાઇનરના સંપર્કમાં આવે છે, તેથી પેડલ પર લગાડેલા નાના બળ વડે પૈડા પર મોટું અવરોધક બળ લગાવી શકાય છે. તમે આમ વિચારો કે તમારે 70 ઉપર ગાડી જતી હોય અને તમે હાથથી તમને કોઈ એમ કે બ્રેક લગાવો, પૈડા રોકો, તો પૈડું પકડવા જશો તો પકડાશે ક્યારે ના, પણ ગાડીમાં બેસીને ફક્ત એક પેડલ દબાવવાથી પણ બ્રેક વાગી જાય, એટલે ઓછા બળે વધુ બળ મળવું અથવા ઓછા બળે વધુ કાર્ય થવું એવું પાસ્કલના નિયમ વડે કરી શકાય છે. એટલે આજે યાદ રાખજો, આજે બે વસ્તુ જોઈ, પાસ્કલના બે ઉપયોગો જોઈ, એક જોઈ હાઇડ્રોલિક લિફ્ટ અને બીજું જોયું હાઇડ્રોલિક બ્રેક, બરાબર.